ગુડ આફ્ટરનૂન વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં મિત્રો? ધોરણ 12ની અંદર એસપીમાં આપણું ચેપ્ટર નંબર 6 ચાલે છે, કંપનીની સ્વભાવ. એની અંદર વાત કરવા જઈએ તો આઈ થિંક 5મો કે 6ઠો લેક્ચર છે. આગળના લેક્ચરની અંદર આપણે વાત કરી હતી સભાપતિ વિશે. હવે મિત્રો, આજનો જે ટોપિક છે એ ટોપિક છે આપણો સભા નોંધ વિશે, જેને અહીંયા મિનિટ્સ તરીકે ઓળખવામાં આવે છે. સભા નોંધને શું કહેવાય? તો કે મિનિટ્સ તરીકે ઓળખવામાં આવે છે. હવે તો કે એનો અર્થ, સભા નોંધ એ સભામાં થયેલા કામકાજ અને નિર્ણયો અંગેની મુદ્દાસર લેખિત સ્વરૂપની કરવામાં આવેલી નોંધ છે. એક માર્ક માટે ઉપયોગી છે. તો સભા નોંધ શું કહે છે આપણને? તો કે ભાઈ, આ સભા નોંધ એવી નોંધ છે કે જે તમારે સભા થઈ આપણી, તો સભાની અંદર જે કંઈ પણ કામકાજ થયા અને જે કંઈ પણ નિર્ણયો લેવાના, એ અંગેની મુદ્દાસર લેખિત સ્વરૂપની શું છે? નોંધ છે. એટલે કે જે કોઈ પણ સભા ભાઈ સભા થઈ, તો સભાની અંદર કયા કયા મુદ્દાઓ વિશે વાત થઈ, કયા કયા પ્રકારનું કામકાજ થયું, તો કે આ બધી પ્રકારની માહિતી છે એ અહીંયા નોંધવાની હોય છે. કેમાં? સભા નોંધમાં. કંપની ધારા પ્રમાણે કંપનીએ દરેક સભાઓની, એટલે કે સામાન્ય સભા છે, ખાસ સભા છે, ડિરેક્ટર્સની સભા છે, સભ્યોની સભા છે, કમિટી સભા, એની નોંધ રાખવાની હોય છે. શું? તો કે કંપનીની જે કોઈ પણ સભાઓ છે એની એને નોંધ રાખવાની હોય. સભા નોંધ એ સભામાં થયેલા કાર્યો અંગે લેવાયેલા નિર્ણયો અને ઠરાવોનો લેખિત પુરાવો છે. તો આ સભા નોંધ છે એ શું છે? તો કે ભાઈ, તમે આપણે જે સભા થઈ, જે કોઈ પણ સભા થઈ, સભાની અંદર જે કોઈ પણ નિર્ણયો લેવાયેલા છે, જે કોઈ પણ ઠરાવો થયેલા છે, એનો લેખિત પુરાવો છે. કંપની સેક્રેટરી સભા પૂરી થઈ ગયા બાદ કાર્યસૂચિ અનુસાર સભા નોંધ તૈયાર કરે છે. કાર્યસૂચિ એટલે કે એજન્ડા પ્રમાણે એને એની સભા નોંધ તૈયાર કરવાની હોય છે. કોને? કંપની સેક્રેટરીએ. સભા નોંધ પરથી સભામાં ઉપસ્થિત રહેલા સભ્યોની હાજરી અંગેની માહિતી મળે છે. તો શું કહ્યું છે? તો કે સભા નોંધ ઉપરથી તમારે સભાની અંદર કેટલા કેટલા લોકો સભ્યો હાજર રહેતા એની પણ માહિતી આપણને અહીંયા મળી જતી હોય છે. હવે તો કે આગળ વાત કરીએ મિત્રો, તો જે સભા નોંધ છે એના હેતુઓ શું? કયા કારણથી સભા નોંધ રાખવાની હોય છે? તો કે સૌથી પહેલું છે કે ભાઈ, સભાની અંદર જે હાજર રહેનાર સભ્યો છે એની શું મળશે? તમને વિગતો મળશે, પહેલો પોઈન્ટ. બીજું, સભામાં રજૂ થયેલા પ્રસ્તાવો, ચર્ચા અને લેવાયેલા નિર્ણયો અને ઠરાવોની જાણકારી મેળવવા માટે જે જે પ્રસ્તાવો રજૂ થયા હતા એની માહિતી મેળવવા માટે, કયા બાબત ઉપર ચર્ચા થઈ, ક્યાં ક્યાં નિર્ણયો લેવાના, ઠરાવોની જાણકારી, તો કે સભા નોંધ ઉપરથી આ બધી પ્રકારની માહિતી આપણને મળી જતી હોય છે. લેખિત પુરાવા તરીકે ભવિષ્યમાં ઉપયોગ માટે. કેવી રીતના? તો કે લેખિત પુરાવા તરીકે આપણે એને ક્યારે ઉપયોગમાં કરી શકે? તો કે ભવિષ્યમાં જ્યારે એનો ફરી પાછો ઉપયોગ કરવો હોય તો એના માટેની વાત કરે છે. ચેરમેન સ્થાનેથી રજૂ કરવામાં આવેલી બાબતોનો ખ્યાલ આપે છે. તો કે ભાઈ, સભાપતિએ જે કોઈ પણ બાબતો વિશેની માહિતી આપી છે, તો કે એના વિશેનો ખ્યાલ આવે છે. એટલા માટે આપણે સભા નોંધ, જેને મિનિટ્સ તરીકે ઓળખીએ છીએ, એ વસ્તુ આપણે તૈયાર કરવાની હોય છે. એટલે કે એનો હેતુ છે આ બધી બાબતો ધ્યાનમાં રાખવા માટે. હવે તો કે મિત્રો, હવે પોઈન્ટ છે કે જે સભા નોંધ છે એમાં કઈ કઈ વિગતોનો સમાવેશ થાય છે. શું કહે છે? તો કે સભા નોંધમાં સમાવાતી વિગતો. તો પહેલો પોઈન્ટ છે સભાની તારીખ, સમય, પ્રકાર અને સ્થળ. શું? સભાની તારીખ, સમય, કેવા પ્રકારની સભા હતી? સામાન્ય સભા હતી, શેર હોલ્ડરની સભા હતી, ડિબેન્ચર હોલ્ડરની સભા હતી, એટલે કે એનો પ્રકાર. અને સ્થળ, સભા ક્યાં ભરાણી હતી એ બાબત. સભામાં હાજર રહેલા ડિરેક્ટર્સ અથવા સભ્યોના નામ અને હોદા.
તો કે બીજી માહિતી જે આપણે રાખવાની છે એ છે કે ભાઈ સભાની અંદર હાજર રહેલા તમારા ડિરેક્ટર્સ અથવા સભ્યો એના નામ અને એના હોદ્દા અંગેની માહિતી, પછી કોઈ અધિકારીની સભામાં થયેલ નિમણૂકની વિગત, જો કોઈ અધિકારીની નિમણૂક થઈ હોય સભામાં તો એ અંગેની વિગત પણ આપણે સભાનોંધમાં લખવાની રહેશે. સભાની કાર્યવાહીની માહિતી એટલે કે એની યોગ્ય માહિતી, દાખલા તરીકે રજૂ થયેલ પ્રસ્તાવો, પ્રસ્તાવને ટેકો આપનાર અને ચર્ચાને અંતે થયેલા ઠરાવની સંક્ષિપ્ત વિગત. તો કે ભાઈ સભાની સભા કાર્યવાહીની યોગ્ય માહિતી રાખવાની છે. જેવી કે તો કે ભાઈ સભાની અંદર કોઈ પ્રસ્તાવ રજૂ થયા છે તો એ બાબતે, પછી તો કે પ્રસ્તાવને ટેકો આપનાર તો એની પણ માહિતી લખવાની છે કે આ પ્રકારનો પ્રસ્તાવ રજૂ થયો હતો અને આટલા આટલા લોકો એને ટેકો આપ્યો છે, અને ચર્ચાને અંતે જે કંઈ પણ ઠરાવ પસાર થયો એ ઠરાવની કેવી વિગત, તો કે સંક્ષિપ્ત વિગત. સભામાં જે ઠરાવો થયા હોય તેનો વિરોધ કરનાર સભ્યોના નામ. તો કે ભાઈ સભામાં તો ઘણીવાર એવું પણ બનતું હોય કે ભાઈ એમાં વિરોધ થતો હોય, તો સભાની અંદર જો કોઈ વિરોધમાં એટલે કે જો કોઈ ઠરાવોની અંદર કોઈ વિરોધ થયા હોય તો એની પણ એ લોકોના નામ પણ આ સભાનોંધની અંદર લખવાના રહેશે. સભ્યની ચેરમેનશ્રીની કાર્યવાહીની સંપૂર્ણ વિગત, સભ્યની અને ચેરમેનશ્રી એને કઈ કઈ પ્રકારની કાર્યવાહી કરવાની છે એની સંપૂર્ણ વિગત આ સભાનોંધની અંદર દર્શાવવાની રહેશે. તો મિત્રો, અહીંયા આપણે આજે સભાનોંધ છે, સભાનોંધ વિશે વાત કરી, જેને ઇંગ્લિશમાં મિનિટ્સ તરીકે ઓળખવામાં આવે છે. સભાની અંદર કઈ કઈ પ્રકારની કામગીરી થઈ છે એની એક પ્રકારની નોંધ છે, લેખિત સ્વરૂપની નોંધ, જેને આપણે સભા નોંધ તરીકે ઓળખીએ છીએ. એક માર્કના ક્વેશ્ચન માટે આપણને પૂછાઈ શકે એવો ક્વેશ્ચન છે, તો આ વસ્તુ યાદ રાખવાની છે. પછી આપણે એના હેતુઓ વિશે વાત કરી, એમાં સભા નોંધની અંદર કઈ કઈ વિગતોનો સમાવેશ થાય છે આ બાબત વિશે પણ આપણે ચર્ચા કરી. તો મિત્રો, આપણે આ લેક્ચરને અહીંયા સુધી રાખીએ છીએ. આપણો જે પોઈન્ટ હતો સભા નોંધ, એના વિશે આપણે અહીંયા વાત કરી. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે એનો જે આગળનો પોઈન્ટ છે મતદાન, વોટિંગ, એના વિશે આપણે ચર્ચા કરશું. ઓકે, ચાલો તો આ વિડીયોને આપણે અહીંયા પૂરો કરીએ છીએ. થેન્ક યુ.